नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती ने आपनी साथे हूं छु प्रीति। बुलेटिन की शुरुआत में बात करी युवराज सिंह ने हाजर थवाना समन्स नी। तो भावनगर पुलिसे युवराज सिंह ने समन्स पाठव्यू छे अने हवे थोड़ी वार में युवराज सिंह एसओजी समक्ष हाजर थवाना छे। मंदिरे दर्शन करी चालता जशे। एसओजी ऑफिस युवराज सिंह पहुंचे ते पहला पुलिस पण सतर्क थई गई छे। युवराज सिंह एसओजी पुलिस स्टेशने निवेदन आपवा जवाना छे। त्यां मीडिया पर रोक मुकवामां आवी छे अने मीडिया ने एसपी कचेरीना गेट पर उभा रहेवा माटेनी सूचना आपवामां आवी छे। तो युवराज सिंह मंदिरे दर्शन करी चालता जशे। एसओजी ऑफिस पुलिस द्वारा बेरिकेड लगावीने रस्तो बंद करी देवामां आव्यो छे। युवराज सिंह तेमनी सामेना आरोपोना जवाब आजे रजू करशे। डमीकांडमां केटलाक नाम छुपाववानो युवराज सिंह पर आरोप लागेलो छे, त्यारे हवे युवराज सिंहे एसओजी खाते रजू करवा तेमने जवाब आपवा पड़शे। युवराज सिंहे पोलीस समक्ष रजू थता पहेला जणाव्युं छे कि तेओ पोलीसने सहकार आपशे अने हजु केटलाक कौभांडोनी माहिती पण तेओ आपशे। युवराज सिंहे व्यक्त करी छे धरपकड़ थवानी आशंका, त्यारे युवराजने धरपकड़ थवानो डर लागी रह्यो छे। साथे कहू छे के मारी पासे भयानक माहिती छे। तो आज विषे वधु जानकारी मेळवीशुं संवाददाता नितिन अमारी साथे भावनगर थी जोडाई गया छे। नितिन जी, प्रकारे वात करीए के आ कवि युवराज सिंह एसओजी समक्ष हाजर थवाने छे, थोड़ी ज वार मां तेओ हाजर थशे। अत्यारनी अपडेट शुं मळी रही छे सौथी पहेला ते जणावशो। जी चौक्स बात करें प्रीति, तो अत्यारे जो भावनगर शहर की जो डीएसपी कचेरी है, आईजी कचेरी है, त्या पुलिस नो चुस्त एटले लोखंडी बंदोबस्त है, खड़की देवा आव्यो छे। मीडिया ने पण अंदर जवानी मनाई छे, बेरिकेटो छे, अलग अलग जे डीएसपी ऑफिस नो संकुलन छे त्या राखी देवा आव्यो छे। अने थोड़ी क्षणो में युवराज सिंह छे पोते पोतानुं आ निवेदन एसओजी में छे ते देवा आवी शके छे। ओवरऑल वात करीए तो ज्यारे युवराज सिंह कही रह्या छे के पोताने आ अंगे धरपकड़ थवानी पूरी शक्यताओ छे, ત્યારે ચોક્કસ કહી શકાય કે જે સીઆરપી જે કલમો લાગેલી છે તેમાં ધરપકડ ના થઈ શકે, પરંતુ આઈપીસી ની કોઈ પણ કલમ લાગ્યું તો ધરપકડ થઈ શકે। ત્યારે ચોક્કસ કહી શકાય કે તેમનું હાલ છે તે પોલીસ છે તે નિવેદન છે। આજે સમગ્ર સંકુલન છે ત્યાં ચોક્કસ પ્રમાણે આખે આખો જે વિસ્તાર છે તે પોલીસ દ્વારા કાર્ડિંગ કરી લેવામાં આવ્યો છે। મીડિયાને સંપૂર્ણપણે અંદર જવાની મનાય છે અને થોડીક ક્ષણોમાં યુવરાજસિંહ આવી જતા અને ત્યારબાદ તે પોતે પોતાનું જે એસટી કચેરી પાછળ આવેલી જે એસઓજીની બ્રાન્ચ છે ત્યાં આગળ તેમની જે પોતે છે તે નિવેદન નોંધાવશે અને જરૂર પડે યુવરાજસિંહ દાવો છે કે અન્ય જે ખુલાસાઓ છે તે પણ તે આ પોતાના નિવેદનમાં છે તે કરાવી શકે તેમ છે। નીતિન જે પ્રકારે કહી શકાય, યુવરાજ સિંહ એવું પણ કહી રહ્યા છે કે તેમની પાસે અન્ય માહિતીઓ પણ છે અને કેટલીક માહિતી તેમણે જાહેર નથી કરી, જે રીતે તેઓ કહી રહ્યા છે કે તેમની પાસે માહિતી છે, શું લાગી રહ્યું છે અત્યારે એસઓજી દ્વારા જે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે, અહીં વાત કરીએ તો જે માહિતી જે તેમણે નથી બતાવી હતી કે બહાર આવી શકે તેવી આશંકા? જી ચોક્કસ, યુવરાજસિંહના દાવા પણ છે, સવારમાં પણ તે પોતે મીડિયા સમક્ષ આવ્યા હતા અને મીડિયા સમક્ષ તેમણે દાવાઓ કર્યા છે કે અન્ય હજી જે સરકારી વિવિધ જે એકમો છે તેની પરીક્ષાના તે પણ તે ઘટસ્ફોટ આજના પોતાના નિવેદનમાં પોતે યુવરાજસિંહ કરી શકે છે। એટલે હજી પણ અન્ય જે ખુલાસાઓ છે આ ડમીકાંડના તે ચોક્કસપણે કહી શકાય કે તે સામે આવી તેવી પૂરી શક્યતાઓ જણાઈ રહી છે। નીતિન જે પ્રકારે વાત કરીએ, યુવરાજ સિંહ ક્યાંક ધરપકડ થશે તેમની તેવી આશંકા પણ ક્યાંક તેઓ વ્યક્ત કરી રહ્યા છે અને બીજી તરફ તેમની પર જે આરોપો લાગ્યા છે, હવે આ જે મુલાકાત થવાની છે, જે સમજ તેમને પાઠવી તેઓ ત્યાં જવાના છે, શું લાગે છે આ પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસાઓ સામે આવી શકે? જે ચોક્કસ આપે જણાવ્યું તેમ કે આવા મોટા ખુલાસા થઈ શકે છે અને જરૂર પડે તો જે યુવરાજસિંહ ઉપર જે ગંભીર આરોપો લાગ્યા છે તે આરોપોને લઈને પોલીસ પણ પોતાનું સ્ટેન્ડ છે તે ક્લિયર કરશે કે જે ડમીકાંડના આરોપીઓ છે તેમાંથી તેમના સમૂહમાંથી જે આરોપો લગાવવામાં આવ્યા છે, લાખો રૂપિયાની જે લેણ દેણ થઈ તેના આરોપો, જો તેનું તથ્ય જણાતા ફરી વખત વિધિવત તેમાંથી છ આરોપી છે તેને પોલીસે ઝડપી લીધી છે અને તેમાંના મુખ્ય ચાર જે સૂત્રધારો છે તેઓને પોલીસે ઝડપીને કોર્ટમાં રિમાન્ડ મેળવી અને તજની જાત તરીકે તપાસ કરી અને જે ટીમો છે પોલીસની અન્ય જે
જિલ્લાના જે ગામો છે તળાજા સિવર પંથકના ગામો જ્યાંથી તેઓના નામ ખુલ્યા હતા તેમને ત્યાંથી કવર કરવા માટે પોલીસ દ્વારા તજવીજ છે તે હાથ ધરાઈ છે। નીતિન અહીં વાત કરીએ બિપિન ત્રિવેદી નામના જે વ્યક્તિ છે તેમની અહીં તેમણે જે આરોપ લગાવ્યો છે યુવરાજસિંહ પર તેમની પૂછપરછમાં અત્યાર સુધી યુવરાજસિંહને લઈને શું સામે આવ્યું છે। તો હે જે પ્રકારે વાત કરીએ થોડી વારમાં યુવરાજસિંહ હાજર થશે। ભાવનગર પોલીસે યુવરાજને સમન્સ આપ્યું છે। અહીં યુવરાજસિંહ ધરપકડ થવાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી છે। તો આ વિશે યુવરાજસિંહે શું કહ્યું છે આવો સાંભળીએ। ખાસ કરી આજે 160 ની કલમ મુજબ આપને બોલાવવામાં આવ્યા છે। આપ આરોપી પણ નથી, ફરિયાદી પણ નથી, અને આપના પર આક્ષેપો લાગ્યા છે, શું કહેવું છે આપનું? ખાસ કરીને જે પણ આક્ષેપો હોય એ આક્ષેપોની સત્યતા અને તથ્યતા જાણવી જરૂરી છે। બીજું કે પોલીસ એમાં મને ક્રોસ વેરિફિકેશન કરવા માગે છે, જે પણ એની પાસે માહિતી હોય, જે પણ બાબતો હોય એમાં મારી પર ક્વેશ્ચન આન્સર કરવા માગે છે। તો અમે આ બાબતોમાં પણ લીગલ ફોર્મથી આગળ વધી રહ્યા છીએ, લીગલ ફોર્મથી પણ અમે આ વાતની સ્પષ્ટતા કરીશું, અને ત્યારબાદ જે પણ અમારી પાસે આધારભૂત માહિતી હોય એમાં જે સત્યતા હશે, જે તથ્યતા હશે, જે સાચું હશે, જે ખોટું હશે, એ તમામ બાબતો જે છે એમ મૂકવાના છે। જે સાચું હશે એને સાચું કહીશું, જે ખોટું હશે એને ખોટું કહીશું। બાકી હવે ક્વેશ્ચન આન્સરિંગ એને કરવાના છે, પ્રશ્ન કેવા કરશે, શું એવિડન્સ લાવશે, શું મેન્યુપ્યુલેટ કરશે, શું બનાવટી ઊભું કરશે, એ એના ઉપર છે। પણ અમે અમારી પાસે જે પણ માહિતી હશે એ માહિતી પણ રાખવાના છીએ, કેમ કે અમારી પાસે 24 MPAWની માહિતી પણ છે। બીજી અન્ય માહિતીઓમાં અમારી પાસે જે લોકો ડમી માર્કશીટ બનાવીને, બોર્ડ માર્કશીટ બનાવીને પોસ્ટ વિભાગમાં જે ભરતીઓ લાગે છે એની છે। બીજું કે શિક્ષણ જગતમાં જે BRC CRC કોઓર્ડિનેટની જે ભરતી લેવામાં આવે છે તેમાં અમારી પાસે 5 નામ શંકાના દાયરામાં છે, અમે એની પણ વાત કરવાના છીએ। બિપિન ત્રિવેદી આપની પર સણસણતા આરોપ લગાવ્યા છે, 55 લાખ, 45 લાખ, તે બાબતે શું કહેવું? ખાસ કરીને એને જે આરોપો લગાડ્યા હશે, બરાબર આરોપ લગાડ્યા છે, તેની પાસે પણ એનું તથ્ય હોવું જોઈએ, એની પાસે પણ એના આધારભૂત પુરાવા હોવા જોઈએ, અને જો એ બાબતો રજૂ કરવામાં આવે છે અથવા તો એ બાબતો જે છે તો તેમાં પણ અમે આ બાબતોમાં એને સાથે ક્રોસ વેરિફિકેશન પણ કરશું। અને વાતને ખરેખર મુદ્દાથી ભટકાવવામાં જે રીતે આવી રહ્યો છે, જે રીતે રાજકારણ વહેંચી આવી રહ્યું છે, એને પણ અમે બહુ ધ્યાનમાં રાખીને બેઠા છીએ। શા માટે? કારણ કે મૂળ મુદ્દો છે ડમીકાંડનો, છેલ્લા 11 વર્ષથી આ ડમીકાંડ ચાલે છે, તો 11 વર્ષથી ચાલે છે તો ખરેખર એ તપાસવા શું માગે છે? તપાસવા એ માગે છે કે યુવરાજસિંહે પૈસા ખાધા કે ના ખાધા, યુવરાજસિંહે કોઈના નામ છુપાવ્યા ન છુપાવ્યા, યુવરાજસિંહે હસમુખ પટેલને જ કેમ નામ આપ્યા, બીજા કોઈને કેમ નામ ન આપ્યા? ખરેખર આ મુદ્દો છે એના માટે, કે મૂળ મુદ્દો એ છે કે 11 વર્ષથી આ ડમીકાંડ ચાલતું હતું અને સેંકડો લોકો અત્યારે સિસ્ટમનો ભાગ બની ચૂક્યા છે, અને એવા ઘણા બધા લોકો ક્લાસો સુપર ક્લાસોના અધિકારી થઈને બેઠા છે। મૂળ મુદ્દો એ છે, એટલે મૂળ મુદ્દાથી ધ્યાન ન ભટકે, ખોટાને સાચું, સાચાને ખોટું સાબિત કરી જ દેશે, કાલ હવે મને પણ આરોપી સાબિત કરી જ દેશે અને માનવાવાળા માની પણ લેશે। પણ મૂળ વાત ડમીકાંડ થયું છે, ઘણા લોકો ખોટી રીતે નોકરી કરે છે, જે વાતમાં સત્યતા છે એ વાતની સત્યતા આજ નહીં તો કાલ હું હઈશું કે હું નહીં હોય એ ચોક્કસપણે બહાર આવશે, અને હું જ્યાં સુધી જીવું છું, જ્યાં સુધી જીવમાં જીવ છે ત્યાં સુધી તો હું આ બધા જ લોકોના નામ એ ઉજાગર કરવાનો છું।